શિયાળાની ગુલાબી ઠંડીમાં અનેક યાયાવર પક્ષીઓનું ગુજરાતમાં આગમન થતું હોય છે ત્યારે બોટાદ જિલ્લાના બરવાડા તાલુકાના ખાબડા ડેમમાં અનેક વિદેશી પક્ષીઓ જોવા મળ્યા હતા જેમાં સૌથી ઊંચા ઉડવાની ક્ષમતા ધરાવનાર રાજહંસ સુરખાબ ફ્લેમિંગો પેલિકન અને ગુલાબી પેણ જેવા પક્ષીઓ ખાબડા ડેમ ખાતે જોવા મળ્યા હતા આ પક્ષીઓને જોવા મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા સૌ પ્રથમવાર વિદેશી પક્ષીઓ જે છે એ બોટાદ જિલ્લામાં એનું પ્રથમવાર આગમન છે અને આ જે પક્ષીઓ પાણીનો સ્ત્રોત અન્ય સ્થળે નહીં હોવાથી એનો લાભ આ બોટાદ જિલ્લાને મળેલો છે જો લોકો આ સ્થળને અને તંત્ર જો આ સ્થળને સપોર્ટ કરે તો આ આવતા વર્ષોમાં જેમ કે આ વર્ષે પ્રથમ વર્ષે યાયાવર પક્ષીઓ દૂર દૂરના જે અહીંયા આવેલા છે તો જો લોકો તરફથી અહીંયા પ્રોપર સ્થાનિકો તરફથી તેમજ તંત્ર તરફથી જો પૂરો સપોર્ટ મળે તો હું એવું માનું છું કે લાંબા સમય આ સ્થળનો સારો એવો ડેવલપમેન્ટ થઈ શકે અત્યારે ગુલાબી પેણ છે સુરખાબ છે ભગવી સુરખાબ છે પછી આપણે રાજહંસ છે પીળીચાંસ ઢોક બગલા છે બગલાની બીજી ઘણી બધી પ્રજાતિઓ છે એ બધા પક્ષીઓ અત્યારે હાલમાં જોવા મળે છે આસપાસના વિસ્તારોમાં તો નળ સરોવર છે અને કચ્છમાં જોવા મળે છે નારાયણ સરોવર એ બધી જગ્યાએ પાણીના જે મોટા સ્ત્રોતો છે ત્યાં વધુ પ્રમાણમાં પક્ષીઓ જોવા મળે છે પણ પ્રથમ વખત આપણે આ બધા પક્ષીઓની મોટી સંખ્યા આપણે બોટાદ જિલ્લામાં જોવા મળી છે આ જે બારહેડ ગોઝ છે એને આપણે ફર્સ્ટ ટાઈમ જોયેલું છે આજે પણ સુરખાબ અને પેલિકનનો ગયા વર્ષે પણ થોડુંક હતું એવી જાણકારી હતી પણ આ વખતે તેનો સૌથી વધુ દેખાવ મળ્યો છે આ એક વિન્ટરની અત્યારે શરૂઆત છે એના હિસાબે આ પક્ષીઓ અહીંયા આગળ આવતા હોય છે જેમાં માનસરોવર જે હિમાલયમાં આવેલું છે ત્યાં આગળ અત્યારે વધુ પડતા બરફના હિસાબે ઊંચા શિખરો ઉપરથી આ બાજુની સાઈડમાં શિયાળો ગાળવા આપણા ગુજરાત દેશમાં આવતા હોય છે હવે આ પ્રદેશની અંદર ઘણી જગ્યાઓ ઉપર આને જોવા મળી શકે પણ આ વખતે પહેલી વખત આપણે બોટાદ જિલ્લાની અંદર આનું આપણે ચેક કરેલું છે